કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી યોજનાઓને આધાર દ્વારા લિંક કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે ભુજ ખાતે ભુજ તાલુકામાં આધાર લિંકિંગની કામગીરી સંભાળતા અધિકારીઓ તથા કર્મચારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં મામલતદાર ખાતાના કર્મચારીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ તથા નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં કચ્છ જિલ્લામાં આધાર લિંકિંગની કામગીરી 75% પૂર્ણ થઈ ગયેલ છે, પરંતુ અન્ય તાલુકાઓની સરખામણીમાં ભુજ તાલુકાની કામગીરી નબળી છે ત્યારે આ કામગીરીને વેગવાન બનાવવા અને તેમાં ઝડપ લાવવા માટે આ બેઠકમાં સૂચના અપાઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી વાળાએ બેઠક અંગેની જાણકારી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે જે બેઠક બોલાવવામાં આવી હતી એ 1 જુલાઈથી જે આધારથી જ અનાજના જથ્થાનું જે વિતરણ કરવાનું છે, સરકારશ્રીની જે સૂચના છે એનું અમલીકરણ આપણે જિલ્લામાં કઈ રીતના કરવું એ માટે થઈને ભુજ તાલુકાના તમામ IPS સંચાલકશ્રીઓ છે, તમામ આપણા રેવન્યુ તલાટીશ્રીઓ છે, નગરપાલિકાના કર્મચારીશ્રીઓ છે જેમને આ કામગીરી સોંપવામાં આવી છે, એમનું એક રિવ્યુ કમ આયોજન સંબંધેની બેઠક છે આજે બોલાવવામાં આવી હતી. આધાર લિંકિંગની જે કામગીરી છે કચ્છમાં આપણે 75% જેવી પૂર્ણ કરી લીધી છે, પણ એમાં ખાસ કરીને ભુજ તાલુકામાં કામગીરી થોડી નબળી છે અને એના માટે થઈને જ આજે ભુજ તાલુકામાં કામગીરી છે એ 30 જૂન સુધીમાં સમય મર્યાદામાં સરકારશ્રીની સૂચના મુજબ આપણે પૂર્ણ કરી શકીએ એના માટે થઈ અને આ મિટિંગ આપણે આયોજિત કરી હતી. ભુજમાં જિલ્લાની સાપેક્ષમાં 61% જેવી કામગીરી થઈ છે, પણ જિલ્લાથી ઘણી પાછળ છે, એટલે આ કામગીરી સમગ્ર જિલ્લામાં 30/6 સુધીમાં પૂરી થઈ જાય એ માટેનું આપણે આયોજન સંબંધેની બેઠક બોલાવી હતી. આધાર તમામ લોકોએ એમના આધાર છે એ રેશન કાર્ડ સાથે લિંક કરાવવા એ ફરજિયાત છે અને એના માટે થઈને જ આપણે પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છીએ અને સમયાંતરે આપણે આપ લોકોના માધ્યમથી આપણે ન્યૂઝ ચેનલ્સ છે તેમજ આપણું જે પ્રિન્ટ મીડિયા છે એમાં સમયાંતરે આપણે લોકોને અવગત કરાવી રહ્યા છીએ કે આપનું આધાર છે એ રેશન કાર્ડ સાથે આપ તાત્કાલિક લિંક કરાવો, બાકી જે તાજેતરની જે સૂચનાઓ છે એ મુજબ એમને રેશનિંગના જથ્થો લેવામાં જો આધાર નહીં હોય તો મુશ્કેલી થઈ શકે છે. એટલે જથ્થો એમાં ખાસ કરીને જેવું એનું આધાર લિંક થઈ જશે એમનો જથ્થો મેળવી શકશે, એટલે નહીં હોય તો દુકાનદાર છે પહેલાં એમને આપી નહીં શકે, પણ મામલતદાર કચેરીમાં જઈ અને એમનું આધાર લિંક કરાવી દેશે તો ત્યાર પછી એ પોતાનો જથ્થો છે એ મેળવી શકશે. મારી ખાસ નમ્ર અપીલ તમામ લોકોને એ જ છે કે આપે જો અત્યાર સુધી આપના રેશન કાર્ડ સાથે આપના આધારનું લિંકિંગ કરાવેલું ના હોય તો આપ આપના તલાટીશ્રી પાસે અથવા તો અમારી મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં આપ આપનું આધાર છે એ આપના રેશન કાર્ડ સાથે લિંક કરાવી શકો છો. આ માટે આપે આપનું જે આધાર છે એની ઝેરોક્સ કોપીમાં આપ જાહેર વિતરણ વ્યવસ્થાના લાભ લેવા માટે આપ આપનું આધાર આપો છો અને આપની નીચે સહી એ લખાણ સાથે આપે આપનું આધાર છે એ મામલતદાર કચેરીમાં એની ઝેરોક્સ કોપી છે જમા કરાવવાનું રહેશે, ત્યારબાદ અમારી ટીમ છે એને રેશન કાર્ડ સાથે આપનું આધાર છે એ લિંક કરી આપશે.